તારીખ 23 નવેમ્બર 2024 ના રોજ સંભવ ઇનિશિયેટિવ દ્વારા સ્થાપેલ કોશિશ કે આશા કેન્દ્રનું ઉદ્ઘાટન ભરૂચ જિલ્લા શેલ ખાતે કરવામાં આવ્યું. 23 નવેમ્બર 2024 ના રોજ સંભવ ઇનિશિયેટિવ દ્વારા સ્થાપેલ કોશિશ કે આશા કેન્દ્રનું ઉદ્ઘાટન ભરૂચ જિલ્લા જેલ ખાતે જસ્ટિસ વૈભવી ડી નાણાવટી, ન્યાયાધીશ ગુજરાત હાઈકોર્ટ, જસ્ટિસ ડોક્ટર અશોકકુમાર સિંહ જોશી, ભૂતપૂર્વ જજ ગુજરાત હાઈકોર્ટ, આર કે દેસાઈ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભરૂચ દ્વારા એનપી રાઠોડ અધ્યક્ષ જિલ્લા જેલ ભરૂચ અને હિરાનશી શાહ સંભવ ઇનિશિયેટિવના સ્થાપકની હાજરીમાં ઉદ્ઘાટન કરવામાં આવશે. કોશિશ કે આશા કેન્દ્ર કેદીઓના પુનઃવર્સન, સુધારણા અને પુનઃ એકીકરણના ઉદ્દેશ્ય સાથે સંભવ ઇનિશિયેટિવના પેટ્રોન ઇન ચીફ માનનીય ન્યાયાધીશ સી કે ઠક્કર, ભારતની સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ, સંભવ ઇનિશિયેટિવના પેટ્રોન માનનીય જસ્ટિસ એમ આર શાહ, ભારતની સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર 3R પ્રોટોટાઇપ, રીચ આઉટ, રેપોર અને રિફોર્મના મિશન દ્વારા તેમની માનસિક સુખાકારી માટે વ્યક્તિત્વ પરીક્ષા અને મનોવૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ, મૂલ્યાંકન અને મનોવૈજ્ઞાનિક સમર્થન કાઉન્સેલિંગ પ્રદાન કરશે. રોજ સંભવ ઇનિશિયેટિવ દ્વારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ જેલ ખાતે કોશિશ કે આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. આ સેન્ટરનું ઉદ્ઘાટનનો ઉદ્દેશ કેદી ભાઈ બહેનો અને જે જેલ બંદીવાન ભાઈ બહેનો છે એમનું રિફોર્મેશન, રિહેબ અને રિફોર્મેશન થાય એ ઉદ્દેશ્ય સાથે માનનીય અમારા પેટ્રોનિંગ ચીફ જસ્ટિસ સી કે ઠક્કર સાહેબ, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને જસ્ટિસ એમા શાહ સાહેબ, ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આ ઉદઘાટન સમારોહમાં ગુજરાત હાઈકોર્ટના માન્ય જજ સાહેબ શ્રી જસ્ટિસ વૈભવી નાણાવટી ચીફ ગેસ્ટ ખાતે અહીંયા અત્રે ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રોગ્રામમાં જસ્ટિસ અશોકકુમાર જોશી, ગુજરાત હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી આર કે દેસાઈ સર અને સેક્રેટરી ઓફ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી ડિસ્ટ્રિક્ટ કોર્ટ પણ અહીંયા આ પ્રસંગે હાજરી આપી હતી. સંભવ ઇનિશિયેટિવ એ આ એક જબરજસ્ત પ્રોગ્રામ આજે રાખેલો હતો અને તેમાં મુખ્યત્વે પેટ્રોનિંગ ચીફ માનનીય જસ્ટિસ સી કે ઠક્કર સાહેબ અને પેટ્રોન્સ તરીકે માનનીય જસ્ટિસ હેમારસા સાહેબ, બંને ભૂતપૂર્વ માનનીય સુપ્રીમ કોર્ટના જજ સાહેબ, અને તેમના માર્ગદર્શન હેઠળ અમે લોકોએ આ સંભવ ઇનિશિયેટિવના ફાઉન્ડર, આપ બધા જાણતા હશો કદાચ કે એમના ફાઉન્ડર હિરાનસિંહબેન શાહ ના એક સરસ મજાની એક ટીમ હેઠળ આ એક પ્રોગ્રામ કર્યો. અને પ્રોગ્રામનો મૂળ હેતુ એ છે કે જે કેદીઓ છે અંડર ટ્રાયલ અને જે કન્વિક્ટ બંને ટ્રાયલ, એના પરિવારને પણ કંઈ લાભાર્થી મળે અને લાભાર્થી કે કંઈક લાભથી વંચિત ન રહી જાય અને એમને કે સાયકોલોજીકલ જે કંઈ એમ કે આ જે જેલમાં જવાનું થયું હોય અથવા તો જેલમાં રહ્યા હોય અથવા તો જેલમાંથી બહાર આવ્યા હોય તો એમના માટે એક ડોક્ટરની પેનલ છે સાયકિયાટ્રિસ્ટની અને એ પેનલ એમને મદદ કરે છે અને આ મદદ કરે છે એટલા માટે કે જે કેદીઓ છે એને એમ ન થાય કે અમે સમાજથી આખા દૂર થઈ ગયા છે અને એને સમાજમાંથી એને પુનર્જીવન મળે અને પુનર્જીવન મળે તો એ ભારતના પવિત્ર સંવિધાનનો મૂળભૂત હેતુ છે કે બધા નાગરિક સરખા છે એટલે ગુનો જે કરે છે એ ગુનો બધામાં કોઈ દૂષિત માણસ એટલે મેન સ્ત્રીયા હોય એવું જરૂર નથી. અમુકનો ગુનાથી ભૂલમાં ગુનો થઈ ગયો હોય અથવા ગુનો થઈ ગયો કંઈ તો એ ગુનામાંથી પણ એમને એક જે મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે આ એક બહુ સરસ મજાનું કાર્ય. જોકે અહીંયા ડિસ્ટ્રિક્ટ લીગલ એડ ક્લિનિક તો ચાલે જ છે ડિસ્ટ્રિક્ટ માનનીય ડિસ્ટ્રિક્ટ સાહેબના માર્ગદર્શન હેઠળ, સેક્રેટરીના પહેલા મોનિટરિંગ હેઠળ, પરંતુ સોનામાં સુગંધ આ એક સંભવ ઇનિશિયેટિવ સોનામાં સુગંધ એ રીતે વેળવી છે કે આ પ્રોગ્રામ કરીને માનનીય જસ્ટિસ વૈભવી નાણાવટી પણ હાજર હતા કે જેઓ માનનીય જજ સાહેબ ગુજરાત હાઈકોર્ટના અને ભરૂચ ડિસ્ટ્રિક્ટના એક માનનીય એડમિનિસ્ટ્રેટિવ જજ સાહેબ છે અને તેઓ આ પ્રોગ્રામના અધ્યક્ષ હતા અને તેમને પણ સરસ મજાનું રાઇટ્સ અને ડ્યુટીનું સમજાવ્યું કે લોકોના અધિકાર અને સાથે ફરજો. અને મારા લેવલે મેં એ સમજાવ્યું કે કોઈએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. દરેક વ્યક્તિને કંઈક કંઈક કારણસર કંઈક થતું હોય, જેલમાં જવું પડતું હોય, પણ જેલમાં રહીને એવું વિચાર ન થયું કે બસ અમે તો હવે આ દુનિયામાંથી જતા રહ્યા, પણ એ લોકોને આખા ઊભા કરવા માટે કે જેથી કરીને સમાજમાં સરખા લેવલ થઈ જાય બધા, એના માટેનો આ બધો એક આઈડિયા છે. અને મેઇન હેતુ એ છે કે આંગળી ચીંધ્યાનું પુણ્ય મળે. માત્ર એવું જરૂર નથી કે એના માટે બહુ મોટી ડિગ્રી જોઈએ અથવા બહુ બહુ પૈસા જોઈએ કે આ તે, પણ એ જે કંઈથી સંદેશો લઈ જાય ને એ સંદેશો
બહોળા બહુજન સમાજને ફેલાવે તો એક મોટી એક મદદરૂપ થઈ શકે, અને જેથી તેને માલિક જે કયો ઈશ્વર તો એક જ છે, એ એના પુણ્યના એક બુકમાં નોંધ કરે કે આ એક ભગીરથ કાર્ય થયું છે. અને અમે એ લોકોને એ જ કહ્યું કે આનું આ કાર્ય સફળ તો જ ગણાશે કે જો 5-10%, 20-25% લોકો આનો ખરેખર રીતે ઉપયોગ કરે તો આ પ્રોગ્રામ સફળ ગણાશે. અને તમારો મીડિયા પ્રેસનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકોએ પણ કિંમતી સમય લઈને અહીંયા હાજર રહ્યા છો, એ અમારા માટે ગૌરવની વાત છે, અને ભવિષ્યમાં પણ આવો સહકાર આપશો એવી આશા રાખું છું. થેન્ક યુ વેરી મચ. રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.